હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે રસ્તાઓ વિશે જાણ્યું. હવે આગળ જોઈએ કે જૂથનાયકે શું કરવાનું હોય છે, તેમની પાસે મોટી જવાબદારી પણ હોય છે, તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો બીજાને તેમને સામાન લઈ જવામાં શું કરવી, મદદ કરવી. આપણે પણ આપણા ક્લાસમાં જો મોનિટર હોઈએ તો દરેક પ્રકારની આપણે સેવા બજાવવી પડે છે, તેવી જ રીતે આ જૂથના નાયકે પણ કરવાનું હોય છે. જૂથને આગળ જવા દેવું અને આ જૂથનાયકે પાછળ રહેવું, જેથી કોઈ પણ મુશ્કેલી આવી પડે તો આગળથી એવો જોઈ શકે અને તેનું નિવારણ લાવી શકે. હવે જે લોકો ચડી ના શકતા હોય તેઓને મદદ કરવી, રોકાણ અને આરામ કરવા માટેની સારી જગ્યા શોધવી, ત્યારબાદ તેઓની તબિયત સારી ન હોય તો તેઓનું શું કરવું, ધ્યાન પણ રાખવું, સાથે જ આ જૂથ માટે જમવાની વ્યવસ્થા પણ કરવી. આ પાઠમાં આપણે કેટલા જૂથો છે વિદ્યાર્થી મિત્રો, તો 7 જૂથો. એ 7 જૂથોમાં સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા માટે શું રહેવું, તૈયાર રહેવું. અગર આ 7 જૂથમાં સાથે 7 જૂથમાં એક જૂથમાં જો 14 કે 15 વ્યક્તિઓ હોય તો એક જણો સજા કરે તો તેના માટે બધાએ સજા ભોગવવા માટે તૈયાર રહેવું પડે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શું રાખવામાં આવે છે, શિસ્તતા, નિયમ રાખવામાં આવે છે, શિસ્ત હોય છે કે જેના દ્વારા વ્યવસ્થિત રીતે ચઢાણ ચડી શકીએ. અને અહીં પણ આપણે શીખવું જ છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે. વિદ્યાર્થી મિત્રો, છાવણી તમે બધાએ જોઈ હશે, ટેન્ટ એટલે કે તંબુ ટાઈપની હોય છે, જેમાં જે ખાવા પીવાની વસ્તુઓ હોય છે એ અને આરામ કરવા માટે એક પ્રકારની આપણે જ્યાં જગ્યા હોય ત્યાં બનાવી શકીએ છીએ છાવણી. તમે પણ બનાવી શકો છો. હવે આપણે આગળ જોઈએ તો આ જૂથ 7માં અસમ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડની છોકરીઓ હતી.